नमस्कार। फर्स्ट ऑफ ऑल तो हूँ खूब आभारी छू बराबर के जे एक ऑनर मळेलू छे अहींया अने एनी साथे साथे एक जे रिस्पोन्सिबिलिटी मळेली छे राजकोट पुलिस डिपार्टमेंट नी अने समग्र देश ना पुलिस डिपार्टमेंट नी के बहु सारू इनिशिएटिव अने बहु सारू अभियान के एक संरक्षक तरीके एक सुपर हीरो तरीके जेने आपणे इमेजिन करता होईए छीए अत्यारे पोतानी ड्यूटी सार्थक करे छे। साथे साथे हूँ बहु आभारी रहीश मेडिकल स्टाफ नी पूरा डॉक्टर्स नर्सिस जे कार्यरत छे 24 कलाक पोताना परिवारजनो थी दूर रहीने एमनी सेफ्टी नो परवा कर्या वगर જે પોતાનું કાર્ય પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવી રહ્યા છીએ। તો એક જાગૃત નાગરિક તરીકે એક અવેર સિટીઝન તરીકે આપણી મોરલ રિસ્પોન્સિબિલિટી બને છે કે પ્લીઝ આ લોકોને ટ્રિબ્યુટ માટે આ લોકોના માન માટે આપણે બને એટલું ઘરે રહીએ। બીકોઝ જે આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા એક ગાઈડલાઈન આપવામાં આવેલી છે એ આપણા માટે છે। શા માટે આપણે એવું નથી વિચારતા કે આપણી સેફટી આપણા હાથમાં છે। આ વાયરસ ને એટલો લાઇટલી લઈને આપણે ચાલીએ છીએ। મેં ઘણી વખત જોયેલું છે, ત્યારે હું જોઉં છું કે કઈ કામ વગર જસ્ટ આપણે બહાર રોમ કરવા નીકળી પડતા હોઈએ છીએ। શા માટે આ ટાઈમ છે પરિવારને આપવાનો સમય। આમ ફરિયાદ કરતા હોઈએ છીએ કે ટાઈમ નથી મળતો પરિવારજનોને સંતાનોને એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટેનો ક્વોલિટી જે તમને મળેલી છે ક્વોલિટી ટાઈમ એ મેક્સિમમ યુઝ કરીએ। સાથે સાથે પોતાની જાતને સુરક્ષિત કરી પરિવારને સુરક્ષિત બનાવીએ। ગવર્મેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ ડોક્ટર નો સ્ટાફ એ આપણા માટે ઉપસ્થિત છે તો એમની વ્યાધીમાં થોડુંક આપણે ઓછો ઉમેરો કરીએ તો ચાલશે। સાથે સાથે હું એક મારા માધ્યમ થકી કેમ કે બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે આ વોલેન્ટિયરની જે અત્યારે ઉપસ્થિત બધા જે મહાનુભાવો છે એમને મળેલી છે એ પોતાના ક્ષેત્રમાં કઈ ને કઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે એમના માધ્યમ થકી અમને સિલેક્ટ કરવામાં આવ્યા છે કે તમને એક મેસેજ મળે। તો હું પ્લીઝ રિક્વેસ્ટ કરું છું રાજકોટની જનતાને અને જે કોઈ મને સાંભળે છે એ બધા તમામ લોકોને પ્લીઝ મારા ભાઈઓ બહેનો તમે ઘરે રહો કેમ કે આ વાયરસની કોઈ મેડિસિન નથી। તમે જે પશ્ચિમના દેશોમાં મહામારી જોઈ ચૂક્યા છો એ ફેક ન્યૂઝ નથી, એ રિયલ છે અને એ લોકોએ સમય સૂચકતા ન દાખવી એના હિસાબે એ લોકો અત્યારે પરિણામ ભોગવી ચૂક્યા છે। હું થેન્કફુલ છું આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરજીની કે જેણો એ સમય સૂચકતા દાખવીને જે ત્વરિત નિર્ણયો કર્યા છે। આ લોકડાઉન અત્યારે અઘરું લાગે છે પરંતુ આવનારા ભવિષ્યમાં આપણે આ જ બાબતને ગર્વથી આપણા સંતાનોને અને જનરેશનને જણાવી શકીશું કે આપણે આ મહામારીનો કેવી રીતના ઉકેલ નીવેડ્યો અને સાથે સાથે કેવી રીતના આપણે એનો સામનો કર્યો છે। તો પ્લીઝ ઘરે રહો, સુરક્ષિત રહો, સાથે સાથે કોઈ કામકાજ હેતુથી તમે બહાર જાઓ છો તો ત્યારે પૂરેપૂરી તકેદારીથી પૂરેપૂરી સાવચેતીથી નીકળો, માસ્ક પહેરો, ગ્લોવ્સ પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરો। તો બસ એ જ રિક્વેસ્ટ છે અને એ જ હું મારા માધ્યમ થકી કહેવામાં તમને લોકોને મેસેજ પાસ કરું છું કે પ્લીઝ મેક્સિમમ ટાઈમ ઘરે રહીને સુરક્ષિત રહો। બીકોઝ જે ડિપાર્ટમેન્ટ આપણી પાછળ પોતાની શક્તિ, પોતાનો સમય અને પોતાની કાર્યનિષ્ઠા ખર્ચે છે તો એમનો સન્માન આપવા માટે, એમને સન્માનિત કરવા માટે જો આપણે તમે લોકો ઈચ્છતા હો તો એક જ છે કે પ્લીઝ બી સ્ટે એટ હોમ અને બી સેફ। થેન્ક યુ।